વિદ્યાર્થી સ્વાગત છે. તો તમે સ્ટાન્ડર્ડ 4th ની અંદર પહેલા આપણે ગ્રામરના ચેપ્ટરની અંદર તમારી પાસે આ બુક છે ઇંગ્લિશ ગ્રામરની, એ બુકની અંદર આપણે નાઉન, એડજેક્ટિવ બરોબર એ જોયા. એના પછી આપણે બીજું ચેપ્ટર જોયું આર્ટિકલ્સ, જે આર્ટિકલ એ અને એન ક્યાં લાગે છે, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ કોને કહેવાય, એ બધા આપણે ચેપ્ટર શીખી ગયા. હવે ત્યાર પછીનું ચેપ્ટર નંબર 3 છે ધીઝ એન્ડ ધેટ. ધીઝ એટલે શું અને ધેટ એટલે શું અને એનો વાક્યમાં ઉપયોગ ક્યાં થાય છે એ આપણે આજે જોવાનું છે. તો ધીઝ એન્ડ ધેટ તમે વાક્યોમાં ઉપયોગ કરતા શીખી ગયા છો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં કે થર્ડમાં, કે ધીઝ એટલે નજીકની વસ્તુ છે અને ધેટ એટલે દૂરની વસ્તુ છે. તો દૂરની વસ્તુ બતાવવા માટે આપણે ધેટ કહીએ છીએ, નજીકની વસ્તુ બતાવવા માટે આપણે ધીઝ કહીએ છીએ. તો ચાલો આપણે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા શીખીએ. તો નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બતાવવા માટે ધીઝ નો ઉપયોગ થાય છે. ધીઝ, નોટ ધીઝ, ઇટ ઇઝ ધીઝ. ધીઝ પછી ઇઝ આવે છે. ધીઝ પછી હંમેશા એની બાજુમાં ઇઝ નો જ ઉપયોગ થાય. ધીઝ એટલે આ અને ઇઝ એટલે છે. પછી દૂરની વસ્તુ, હવે ધેટની ડેફિનેશન જુઓ. દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બતાવવા માટે ધેટ નો ઉપયોગ થાય છે. ધેટ એટલે પહેલું અથવા દૂર. ધેટ પછી ઇઝ નો ઉપયોગ થાય છે. આ તમારે બરોબર બાયહાર્ટ રાખવાનું કે ધેટ પછી ઇઝ આવે, ધીઝ પછી ઇઝ આવે. અને ધીઝ છે એ નજીકની વસ્તુ બતાવે છે અને ધેટ છે એ દૂરની વસ્તુઓ બતાવે છે. તો ચાલો આપણે અહીંયા તમને બુકની અંદર આ રીતે પિક્ચર આપ્યા છે એવું તમને એક્સપ્લેન કરું છું કે અહીંયા એરો બાજુમાં જ બતાવ્યો છે અને આ પિક્ચર આપ્યું છે. તો હવે તમે એને કઈ રીતે કહેશો, આ એપલ છે તો તમારે આ રીતે લખવાનું ધીઝ. ધીઝ પછી શું આવશે, ઇઝ. યસ, ધીઝ ઇઝ. અને આ એપલ છે એ એક જ છે અને એપલ નો સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે એ થી. તો એ છે એ શું છે, વોવેલ્સ છે. તો આપણે વોવેલ્સ ની આગળ શું મૂકીએ છીએ, એન. ધીઝ ઇઝ એન એપલ. હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો કે નજીક છે એટલે ધીઝ કહેવાશે, ધીઝ પછી ઇઝ આવશે અને આર્ટિકલ એ થી સ્ટાર્ટ થાય છે એટલે બ્લેન્ક ની અંદર એ એન આવે છે એટલે ધીઝ ઇઝ એન એપલ. ઓકે, ચાલો પછી છે ઓરેન્જ. છે ઓરેન્જ, તો ઓરેન્જ માં નજીક એરો બતાવ્યો છે. તો નજીક માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરશું, તો કે ધીઝ. ધીઝ ઇઝ પછી ઓરેન્જ. ઓરેન્જ ક્યાંથી શરૂ થાય છે, ઓ આર એ એન જી. ઓરેન્જ નો સ્પેલિંગ તમને આવડે છે, તો ઓ થી સ્ટાર્ટ થાય છે, તો ઓ ઇઝ અ વોવેલ. તો વોવેલ ની આગળ તમે શું મૂકો છો, એન મૂકો છો ને. ધીઝ ઇઝ એન ઓરેન્જ, ઓ આર એ એન જી ઇ. ઓકે, એટલે ધીઝ લખ્યું, આપણે નજીક બતાવ્યું છે એટલે આપણે ધીઝ લખ્યું. ધીઝ પછી હંમેશા ઇઝ આવે અને ઓરેન્જ છે એ ઓ થી સ્ટાર્ટ થાય છે એટલે એન લખ્યું. ધીઝ ઇઝ એન ઓરેન્જ. હવે તમે જુઓ કે આ બેટ છે એ દૂર થી બતાવવામાં આવ્યું છે, એરો જો અહીંયા કર્યો છે અને બેટ છે એ દૂર દોરેલે છે. તો દૂર ની વસ્તુ બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, ધેટ નો. અહીંયા મેં તમને બતાવ્યું કે દૂર ની વસ્તુ કે વ્યક્તિ પ્રાણી ની જગ્યા બતાવવા માટે આપણે ધેટ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બેટ દૂર બતાવ્યું છે, અહીંયા નજીક નથી મારી પાસે, દૂર બેટ છે એટલે આપણે અહીંયા ધેટ નો ઉપયોગ કરશું. ધેટ પછી શું આવશે, ઇઝ. ધેટ ઇઝ અ બેટ, કારણ કે બેટ છે એ બીજી સ્ટાર્ટ થાય છે, એ કોન્સોનન્ટ છે એટલે આપણે ધીઝ ઇઝ ધેટ ઇઝ
તમારે એની અંદર લખવાના છે. અને જ્યારે પણ તમે ચેક કરો ત્યારે તમારે દરેક આર્ટિકલ ધેટ ધેસ બધાની ડેફિનેશન બરોબર યાદ રાખવાની છે. એડજેક્ટિવ અને પ્રોનાઉન રિવાઇઝ કરવાના, નાઉન ને એ પણ રિવાઇઝ કરવાના, આર્ટિકલ રિવાઇઝ કરવાના અને ધીસ ધેટ આ રીતે રિવાઇઝ કરવાના અને ચોપડામાં પ્રોપર રીતે ઉતારવાનું છે. તમે વાય છે એ વાય સિંગલ લાઇનની અંદર નીચે નથી લખતા, પી છે એનું પાકું નીચે આવે, જી છે એનું પાકું નીચે આવે, પ્રોપર અક્ષર કરી અને વ્યવસ્થિત ચોપડો બનાવવા.